ધોરણ 11-12 કોમર્સના વિડિયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી અમારી તમામ અપડેટ આપ સુધી સરળતાથી પહોંચી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિના ગોરજિયા, આરએચ કોમર્સ ગ્રુપ અને કોમર્સ સ્માર્ટ સ્કૂલ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપમાં ગયા લેક્ચરમાં આપણે મધ્યકને લગતા કેટલાક દાખલાઓ વિશે સમજૂતી મેળવેલી। આજે પણ આપણે મધ્યકને લગતા જ કેટલાક દાખલાઓની સમજૂતી મેળવવાની છે। દાખલા નંબર 5, એક રિલે રેસમાં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યો હતો। પાછળથી માલુમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી, તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી હતી। જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં। એવો નિયમ હોય તો તેઓ ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે તો કે આપણને જે મધ્યક આપેલો છે એમાં ભૂલ થયેલી છે। કઈ ભૂલ? તો કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર કેટલી લેવાની હતી? તો કે ખરેખર લેવાની હતી 27 વર્ષ, પણ ભૂલથી કેટલી લઈ લીધી છે? તો કે 25 વર્ષ ખોટી લેવામાં આવેલી છે। તો કે તો આપણે આ એક તો આ ભૂલ સુધારવાની છે, સાચો મધ્યક શોધવાનો છે, અને સાચો મધ્યક શોધ્યા પછી આપણે એવો જવાબ આપવાનો છે કે સ્પર્ધક છે એ સ્પર્ધામાં ભાગ લઈ શકશે કે કેમ, બરાબર છે? તો એના માટે તો કે સૌથી પહેલાં આપણને રકમમાં જો તો રકમમાં આપણને 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ એવું આપેલું છે। હવે સ્પર્ધકોની સંખ્યા આપણને અહીંયા આપી દીધેલી છે, એટલે કે અવલોકનની સંખ્યા અહીંયા આપી દેવામાં આવેલી છે। તો કે અવલોકનની સંખ્યા છે એને સંકેતમાં શેના વડે દર્શાવાય વિદ્યાર્થી મિત્રો? એન વડે। તો અહીંયા એન બરાબર 4। આ સિવાય તો કે 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક પણ આપેલો છે, તો મધ્યકને સંકેતમાં શેના વડે દર્શાવાય? મધ્યકને સંકેતમાં આપણે એક્સ બાર વડે દર્શાવીએ છીએ। તો એક્સ બાર બરાબર કેટલો આપેલો છે આપણને? 24 વર્ષ આપણને આપવામાં આવેલો છે, પણ પાછળથી એવું માલુમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર કેટલી હતી? 27 વર્ષ। એટલે કે જે 27 વર્ષ છે એ સાચી ઉંમર હતી, પણ એને ખોટી કઈ ઉંમર નોંધાવી છે? તો કે 25 વર્ષ એમ ખોટી ઉંમર છે એ નોંધાવેલી છે। હવે તો કે જે આ ભૂલ કરવામાં આવેલી છે એ ભૂલ સુધારીને આપણે સૌથી પહેલાં તો સાચો મધ્યક મેળવવાનો છે। તો સાચો મધ્યક આપણે મેળવવો હોય તો એના માટે તો કે આપણી પાસે જે 4 સ્પર્ધકો છે એની ઉંમરનો સરવાળો હોવો જોઈએ। એટલે કે આપણી પાસે શું હોવું જોઈએ? સિગ્મા એક્સ, જે આપણને રકમમાં આપેલું નથી, પણ આપણને રકમમાં આપેલું છે તો કે મધ્યક અને અવલોકનની કુલ સંખ્યા એટલે કે એન આપેલો છે, તો એના આધારે આપણે સિગ્મા એક્સ શોધી શકીશું, બરાબર છે? તો સૌથી પહેલાં તો આપણે એક્સ બારનું સૂત્ર લખીએ, એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન, બરાબર? એક્સ બારનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન। એક્સ બાર એટલે કે મધ્યક રકમમાં આપેલો છે કેટલો છે? 24। સિગ્મા એક્સ આપણે મેળવીએ છીએ, એન એટલે અવલોકનની કુલ સંખ્યા કેટલી છે? 4, બરાબર? હવે તો કે આ 4 નો ક્રોસ ગુણાકાર શેના હારે કરીશું વિદ્યાર્થી મિત્રો? 24 હારે, એટલે આપણને સિગ્મા એક્સ મળશે। તો સિગ્મા એક્સ 24 ચોક કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 24 ગુણ્યા 4 કરો એટલે જવાબ આવે 96, બરાબર? એટલે કે આપણને જે 4 સ્પર્ધકો છે એની ઉંમરનો સરવાળો મળી ગયો। શું મળ્યો આપણને? સિગ્મા એક્સ। પણ અહીંયા એક ભૂલ થઈ છે। કઈ ભૂલ થઈ છે? તો કે એક સ્પર્ધકે પોતાની ઉંમર ખોટી નોંધાવી, એની ઉંમર ખરેખર હતી કેટલી? 27, અને એને ભૂલથી કેટલી નોંધાવી છે? તો કે 25 એમ ખોટી નોંધાવી છે। તો કે આ ભૂલ સુધારવાની છે આપણે, આ એના માટે તો કે આપણે સુધારેલો સિગ્મા એક્સ મેળવવો પડશે। શું મેળવવો પડશે? સુધારેલો સિગ્મા એક્સ। તો કે સુધારેલો સિગ્મા એક્સ મેળવવો છે, તો
સિગ્મા એક્સ આપણી પાસે આપણે કેટલો મેળવ્યો તો કે 96. એની આપણે જે ભૂલ થયેલી છે ભૂલ સુધારવા માટે શું કરશું તો 96માંથી બરાબર જે ખોટી ઉંમર છે એને બાદ કરીશું અને સાચી ઉંમર છે એને ઉમેરીશું. તો ખોટી ઉંમર કઈ આપણે બાદ કરવાની છે તો કે 25 જે એને ખોટી નોંધાવેલી છે એને શું કરશું આપણે બાદ કરીશું. ખરેખર કેટલી ઉંમર નોંધાવવાની હતી તો કે 27. તો એનો આપણે શું કરીશું સરવાળો એટલે કે પ્લસ 27 બરાબર 96માંથી તમે 25 બાદ કરી 27 ઉમેરો એટલે તમને સુધારેલો સિગ્મા એક્સ મળશે 98 બરાબર. સુધારેલો સિગ્મા એક્સ કેટલો મળ્યો 98. હવે સુધારેલો સિગ્મા એક્સ મળી ગયો એટલે આપણે સાચો મધ્યક પણ મેળવી લઈએ બરાબર. તો કે સાચો મધ્યક મેળવવા માટેનું સૂત્ર તો કે સાચો મધ્યક બરાબર સુધારેલો સિગ્મા એક્સ ના છેદમાં બરાબર. સુધારેલો સિગ્મા એક્સ એટલે તો કે આપણે જે મેળવ્યું છે એ 98. એન એટલે અવલોકનની કુલ સંખ્યા જે આપણને રકમમાં આપેલી છે કેટલી છે 4. એટલે 98/4 કરો એટલે આપણને સાચો એક્સ બાર એટલે કે સાચો મધ્યકનો જવાબ મળશે. કેટલો મળશે તો કે 98/4 કરો એટલે સાચા મધ્યકનો જવાબ આવશે 24.5 બરાબર છે. હવે તો કે આપણને બીજું શું પૂછ્યું છે એવું કીધું છે કે જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં એવો નિયમ હોય તો તેઓ ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. અહીંયા આપણને ઉંમરનો મધ્યક કેટલો મળ્યો તો કે એક્સ બાર બરાબર 24.5 વર્ષ આ આપણને મધ્યક મળ્યો. હવે કીધું છે શું તો કે જો 25 વર્ષ કરતાં વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. તો અહીંયા આપણને જવાબ શું મળ્યો છે તો કે 24.5 એટલે કે 25 કરતાં કેવા છે ઓછા છે. હવે 25 કરતાં ઓછા છે એટલે સ્પર્ધામાં ભાગ લઈ શકશે. શું લખવું પડે તો કે અહીંયા આપણે લખીશું તો કે સ્પર્ધકો છે એ સ્પર્ધામાં ભાગ લઈ શકશે બરાબર. હજુ એક વખત વિદ્યાર્થી મિત્રો ધ્યાન અહીંયા આપો. રકમમાં આપણને તો કે 4 સ્પર્ધકો છે એની ઉંમરનો મધ્યક આપેલો છે. કેટલો છે 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક તો કે 24 આપવામાં આવેલો છે. પણ એમાં એક સ્પર્ધકે છે ભૂલ કરેલી છે તો કે એને ખરેખર કેટલી ઉંમર નોંધાવવાની હતી તો કે 27 નોંધાવવાની હતી પણ એને કેટલી નોંધાવેલી છે 25 એમ ખોટી ઉંમર નોંધાવવામાં આવેલી છે. તો કે આ ભૂલ સુધારીને આપણે સાચો મધ્યક શોધવાનો છે અને શું જવાબ આપવાનો છે તો કે જો આ સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે કેમ કેમ. તો સૌથી પહેલાં આપણે શું કર્યું તો કે આપણે સૌથી પહેલાં તો સિગ્મા એક્સ એટલે કે સ્પર્ધકોની ઉંમરનો સરવાળો શોધો. કઈ રીતે તો કે એક્સ બારનું સૂત્ર મૂક્યું એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન. એક્સ બાર રકમ આપેલો છે કેટલો છે 24 બરાબર. સિગ્મા એક્સ આપણે મેળવીએ છીએ અવલોકનોની સંખ્યા કેટલી છે 4. ક્રોસ ગુણાકાર કરો એટલે આપણને સિગ્મા એક્સ મળ્યો. કેટલો મળ્યો 96. પણ આમાં જે ભૂલ છે એને આપણે સુધારીએ છીએ અને સુધારેલો સિગ્મા એક્સ મેળવીએ છીએ. તો સુધારેલો સિગ્મા એક્સ કઈ રીતે મળે તો કે 96માંથી જે ખોટું છે એ બાદ કરવાનું અને સાચું છે એ ઉમેરવાનું બરાબર. તો કે 25 વર્ષ ખોટા હતા અને 27 વર્ષ છે એ લેવાના હતા. તો આપણે 25ને બાદ કર્યા 27ને શું કર્યું ઉમેર્યા એટલે આપણને મળ્યો સુધારેલો સિગ્મા એક્સ. કેટલો મળ્યો 98. એને આધારે તો કે આપણે સાચો મધ્યક મેળવી શકીએ તો કે એનું સૂત્ર સિગ્મા એક્સના છેદમાં એમ. પણ સિગ્મા એક્સ કેવો લેવાનો છે સુધારેલો બરાબર. તો 98/4 એક્સ બાર આપણને કેટલો મળ્યો 24.5 વર્ષ. હવે આપણને એવું પૂછ્યું છે કે જો સ્પર્ધાના મધ્યક છે 25 વર્ષથી વધારે હોય બરાબર. જે સ્પર્ધકો છે એમની ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો તેઓ સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં. પણ અહીંયા તો કે આપણને જે સ્પર્ધકોની ઉંમરનો મધ્યક કેટલો મળ્યો 24.5 વર્ષ જે 25 વર્ષ કરતાં કેવું છે ઓછું એટલા માટે સ્પર્ધકો છે એ સ્પર્ધામાં ભાગ લઈ શકશે